નમસ્તે મિત્રો કેમ છો મિત્રો આજે શરૂઆત કરીએ છીએ આપણે ચેપ્ટર નંબર સેવન સાતમા પાઠની જેનું નામ છે સ્વાતંત્ર્યોત્તર ભારત એટલે કે સ્વતંત્રતા પછીનું ભારત બરાબર છે આની પહેલાં આપણે જોયું કે ગાંધી યુગના આંદોલનો કેવી રીતે થયા હે ધોરણ આઠમાં તમે ભણી ગયા પછી કઈ રીતે ભારતને સ્વતંત્રતા મળી હવે એક્ઝેક્ટ સ્વતંત્રતા જે મળી ત્યારથી શરૂ કરી અને પછીનું ભારત કેવું છે એ સમયે એક્ઝેક્ટ શું થયું હતું કે જે આજે આપણને અખંડ ભારત દેખાય છે તે કેવું હોય તેની વિગતે ચર્ચા મિત્રો આ પાઠમાં આપણે કરવાની છે રાઈટ તો આપણે શરૂ કરીએ છીએ તમારી બુક ટેક્સ્ટ બુકની અંદરથી પાના ટેક્સ્ટબુક સામે રાખજો અને સૌથી પહેલાં પાનાથી જ આપણે ચાલુ કરીએ છીએ મિત્રો તો ધ્યાનપૂર્વક જોતા જજો આપણા રસ્તામાં જે જે એમસીક્યુ કે ખાલી જગ્યા કે એમાંથી પણ જે વિગતો મુખ્ય હોય તેની ચર્ચા કરશું અને તેને હું બતાવતો જઈશ રાઈટ તો સ્વાતંત્રોત્તર ભારત બ્રિટિશ પાર્લામેન્ટે શું કર્યું ભારતને સ્વતંત્રતા આપવા માટે હિન્દ સ્વાતંત્ર્ય ધારો જુલાઈ ઓગણીસોને સુડતાલીસમાં પસાર કર્યો ક્યારે પસાર કર્યો જુલાઈ ઓગણીસસોને સુડતાલીસમાં રાઈટ જુલાઈ ઓગણીસો સુડતાલીસ પછી શું થયું આ ધારા ધારાની જોગવાઈ અન્વયે હિન્દનું ભારતીય સંઘ અને પાકિસ્તાન સંઘ એમ બે રાષ્ટ્રોને અસ્તિત્વમાં આવે એવી રીતના આપણે વિભાજન સ્વીકાર્યું બરાબર છે કેમ શા માટે એ બધી વસ્તુને અત્યારે નથી પડતા આપણે આગલા ચેપ્ટરમાં બી જોયું છે રાઈટ પણ અત્યારે જે વાત છે એ કે મુખ્ય ભારત જે હતું એને સ્વતંત્રતા આપી ત્યારે હિન્દ અને પાકિસ્તાન એમ બે ભાગમાં તેને વિભાજિત કર્યું હવે આવે સમયે દેશની સમક્ષ ને મુખ્ય બે પ્રશ્નો ઉદ્ભવેલા હતા કેટલા પ્રશ્નો ઉદભવ્યા બે બરાબર પહેલો પ્રશ્ન એ હતો કે ભારતને અનુરૂપ એવું કોઈ સરસ બંધારણ ઘડી નાખવું બીજું કે હિન્દની રિયાસતો જે હતી એ બધી ઘણી બધી રિયાસતો હતી પાંચસો ને કેટલી હતી પાંચસો ને બાસઠ મિત્રો આ છે ને ખાલી જગ્યામાં આવી શકે ફાઇવ સિક્સટી ટુ રાઈટ તો આ પાસઠ પાંચસો જે આખી રજવાડાઓની સંખ્યા છે એ પાંચસો બાસઠ રજવાડાઓ અને બંધારણ ઘડવું આ બે મોટા ભારતની સામે રહેલા પ્રશ્નો હતા કે જ્યારે આપણે સ્વતંત્ર થયા ઓકે તો તે પ્રશ્નો ને ઉકેલવા આપણે શું કર્યું તેની વાતો આગળ જોઈએ છીએ આપણે મિત્રો તો એ પાંચસો ને બાસઠ જે રજવાડા હતા એ બધા લોકોને સ્વતંત્ર કરવા માટે સૌથી પહેલાં જો એની સામે નજર કરી તો કેવા હતા કેટલા હતા તો એ જે લોકો હતા કે જે સ્વતંત્ર દેશી રિયાસતો હતી એ પાંચસો બાસઠ રિયાસતો દેશના અડતાલીસ ટકા જેટલા રાજ્યોનું ક્ષેત્રફળ હતું કુલ બરાબર અને એ લોકો જે પ્રજાને પોતે સાચવીને બેઠા હતા હિન્દુસ્તાની રાજાઓ હતો એ સંખ્યા હતી વીસ ટકા જેટલી આખા ભારત દેશની કુલ સંખ્યાના બરાબર હવે આ કોઈ નાની મોટી વાત નથી પણ અહીંયા એવું હતું કે કેટલાક રાજ્યો બહુ મોટા હતા કેટલાક નાના હતા જેમ કે કાશ્મીર હૈદરાબાદ અને મૈસૂર આ બધા મોટા રાજ્યો હતા કોણ કોણ મોટા રાજ્યો હતા કાશ્મીર હૈદરાબાદ અને મૈસૂર બરાબર છે બાકી અમુક તો રિરા રિયાસતો એવી હતી કે જે નાનાકડા ગામડાના કદની પણ હોય આવી રિયાસત હતી રાઈટ તો આ બધા રાજાઓ નવાબો છે એ બધાને ભારતીય સંઘમાં જોડવા એ બહુ મોટું કાર્ય હતું ભગીરથ કાર્ય કહી શકાય તો આ કાર્ય ઝડપથી પાર પાડવાનું હતું તો આ એક ચેલેન્જ હતી ભારત સામે રાઈટ આઝાદી પ્રાપ્ત થતાં સૌપ્રથમ ભાવનગરના મહારાજા કૃષ્ણકુમાર સિંહે કોણે મહારાજા કૃષ્ણકુમાર સિંહે ભાવનગરના હતા છે એમણે એમણે સૌથી પહેલાં ભાવનગરમાં જવાબદાર સરકારનો આરંભ કર્યો આ વાત હતી પંદર જાન્યુઆરી ઓગણીસો ને અડતાલીસની બરોબર છે પછી સરદાર પટેલે પ્રયત્ન કર્યા એટલે સંયુક્ત સૌરાષ્ટ્ર રાજ્યની સ્થાપના થઈ અને ભાવનગર રાજ્ય એમાં વિલીન થયું એ તારીખ હતી પંદર ફેબ્રુઆરી ઓગણીસો ને અડતાલીસ બરાબર તો મિત્રો અત્યારે જે આપણે સ્વતંત્ર ભારત અને એનું બંધારણ અને હેઠળ આવેલા રાજ્યોને જે જોઈએ છીએ એ બધું અમલમાં આવ્યું ઓગણીસો પચાસ છવ્વીસ જાન્યુઆરી રાઇટ પણ એ પહેલાં જે થયું હતું ને આપણે એને જોવાનો આ આખો ચેપ્ટર અને પાઠ છે બરાબર હવે આ જે આખી ઘટના બની તે બહુ નોંધપાત્ર ઘટના હતી મિત્રો તો હવે આપણે આગળ જઈએ કે આ બધી સ્વતંત્રતા મેળવી પછી ત્યારે નાયબ વડાપ્રધાનની પોસ્ટ હતી આપણા સરદાર વલ્લભભાઈ પટેલની અને એમની પાસે બીજો હોદ્દો હતો જે એ ગૃહપ્રધાન તરીકેનો હતો રાઇટ એટલે કે હોમ મિનિસ્ટર જેવી રીતના અત્યારે અમિત શાહ છે ઓકે તો ગૃહપ્રધાન છે એ સરદાર વલ્લભભાઈએ દેશી રાજાઓને અપીલ કરી કે ભાઈ એ લોકોના શાસન હેઠળની જે પ્રજા છે એ લોકોના હિતમાં અને ભારતનો સંઘ છે એના હિતમાં તેઓ પોતાનું રાજ્ય છે એ અખંડ ભારતમાં ભેળવી નાખે બરોબર છે ને સ્વેચ્છા એ ભારતીય સંઘમાં જોડાવા એ લોકો સંમતિ આપે હવે સ્વાભાવિક છે કે એ બધા લોકોને પોતાની દબદબો ભરેલી જે જીવનશૈલી હોય પોતાના જે હકો હોય એ બધા હકો સચવાશે એવી એને એને ચિંતા હોય તો પટેલે ખાતરી આપી કે તેમના હકો અને હિતોનું રક્ષણ થશે બરાબર છે જુઓ આ બહુ મોટું હિંમતવાળું કામ હતું છોકરાઓ તો સરદાર પટેલ અને એના સચિવ હતા વીપી મેનન કોણ હતા એમના સજીવ વીપી મેનન તો એમણે એક તૈયાર કર્યું જોડાણ ખત શું તૈયાર કર્યું જોડાણ ખત બરાબર છે આ જોડાણ ખત એમણે તૈયાર કર્યું અને જૈસે થે બરાબર એનો મુસદ્દો તૈયાર કર્યો જૈસે થે કરાર ધેટ મીન્સ કે એ લોકોનું જે જે જેવી હતી તેવી સ્થિતિ રાખવામાં આવશે એવી એને ખાતરી આપતી આખો એક ડ્રાફ્ટિંગ તૈયાર કરવામાં આવ્યું બરાબર અને એને સંબંધિત પ્રજાઓ અને રાજાઓએ એક સંયુક્ત સમિતિ બનાવી એ બધાએ એને આખરી સ્વરૂપ આપ્યું બધું અને બધા જ રાજા રજવાડાઓને એનાથી સંતોષ થયો અને ત્યાર પછી મોટા ભાગના મોટા ભાગનાનો મતલબ થઈ છે પાંચસો ને ઓગણસાઠ તો જુઓ મિત્રો ટોટલ કેટલા હતા આપણી પાસે આપણા રાજાઓ જે નાના રિયાસતોને કહીએ તો પાંચસો બાસઠ કેટલા હતા પાંચસો બાસઠ તો પાંચસો બાસઠમાંથી પાંચસો ઓગણસાઠ રાજ્યોએ આ વસ્તુ સ્વીકારી લીધી ઓકે પણ ત્રણ જણા જે ત્રણ રાજ્યો હતા એમના સંચાલકો અથવા એમના નવાબને એ બધાએ ના પાડી ભારતમાં જોડાવાની જે કોણ હતા તો કે હૈદરાબાદનો નવાબ જૂનાગઢનો નવાબ અને કાશ્મીરના રાજા હરિસિંહ તો મિત્રો આ ત્રણે છે ને ત્રણ એ ત્રણ આપણા ભારતના સ્વતંત્રતા પછીના ઇતિહાસમાં એક મહત્ત્વની ઘટના અને બનાવવાળા સ્થળો છે અને એમની આપણે આના પછીની ટૂંકનો ધોમાં વાતો કરવાની છે તો અત્યારે મેં તમને આખો એક પહેલાં ફકરામાં જ જે આ પાઠની અંદર બધા જ લોકોને સાથે મળી અને કેવી રીતના અખંડ ભારત સંઘર્ની રચના થઈ તેની વાતો સમજાવી છે એનું મેં તમને ડીપમાં વાંચી અને સાથે સાથે ટેક્સ્ટબુકની લીટ લિટલિટી સાથે એક્સપ્લેનેશન કર્યું રાઈટ તો આના પછી આપણે છે ને બીજી બે ત્રણ ક્લિપોમાં આના હૈદરાબાદ જૂનાગઢની વાતો જોવાની છે પણ એમસીક્યુ અથવા તો ખાલી જગ્યામાં પૂછાય એવી આપણી પાસે કઈ કઈ વાત આવે છે તો કે કે જૂનાગઢ હૈદરાબાદ અને કાશ્મીરના સિવાય સિવાયના બધા જ રાજાઓ અને રજવાડાઓએ ભારતની એ પોતાના રાજ્યને વિલીન કરી દીધા તો આ હતું નાના નાના રાજ્યોનું વિલીનીકરણ સરદાર પટેલ અને એમના સચિવનો ફાળો કે જેમાં અખંડ ભારતની રચનાની બહુ મોટી ભગીરથ જે કામગીરી હતી એ પૂરી કરવામાં આવી હતી પછી જે બાકી રહ્યા છે એ કોણ છે તો કે હૈદરાબાદ જૂનાગઢ અને કાશ્મીર તો એ બધા લોકોના જોડાણની વાતો હવે પછી આપણે જોવાના છીએ તો મિત્રો આગળ જોઈએ કે આ ત્રણ જે રાજ્યો હતા એ કોણ કોણ હતા તો કે હૈદરાબાદ જુનાગઢ અને કાશ્મીર હવે હૈદરાબાદ છે એમાં શું પોઝિશન હતી તો હૈદરાબાદ છે એ દક્ષિણ ભારતમાં આવેલું છે હૈદરાબાદ રાજ્ય હતું એના નિઝામે પોતાના રાજ્યને પંદરમી ઓગસ્ટના રોજ સ્વતંત્ર જાહેર કર્યું બરાબર એની ભૌગોલિક પરિસ્થિતિને ધ્યાને લેતા એણે ભારત સાથે જોડાવવું જોઈતું હતું કારણ કે અત્યારે જે હૈદરાબાદ છે ને એ આંધ્રપ્રદેશમાં આવેલું છે રાઈટ તો આપણે સ્વાભાવિક રીતના જોઈએ કે કા પાકિસ્તાન આપણી વાયવ્ય આવેલું છે ભારતની દક્ષિણે હૈદરાબાદ આવેલું છે તો કોઈ હિસાબે ભૌગોલિક રીતના કોઈ અનુકૂળતા નથી કે તે પાકિસ્તાન સાથે જોડાય બરાબર અને નિઝામ પોતે પોતાના વિચારને આધારે ભારતીય સંઘની સાથે વિચારિક કારણોસર વિરોધ ધરાવતા હતા એવું એમના કહેવા મુજબ અને એમણે કહ્યું કે હું પોતે સ્વતંત્ર રાષ્ટ્ર તરીકે રહેવા માગું છું કારણ કે હું ભૌગોલિક સ્થિતિને આધારે પાકિસ્તાન સાથે જોડાઈ શકું એમ નથી એટલે એને શું કીધું ભૌગોલિક કારણોસર પાકિસ્તાનમાં નહીં જોડાઈ શકે અને વૈચારિક કારણોસર ભારતમાં નહીં જોડાઈ શકે એટલે સ્વતંત્ર રહેવાનું પસંદ કરશે આવું એમણે કહ્યું શું કહ્યું એણે સ્વતંત્ર રહેવાનું પસંદ કરશે એટલે સરદાર પટેલે એને બધાએ એમને સમજાવવાની શરૂઆત કરી વાટાઘાટો કે ભાઈ આ બધું વસ્તુ બહુ વ્યાજબી નથી અને એ યોગ્ય નથી પ્રજા માટે પ્રજાનો મત લીધો તો પ્રજા પણ મોટા ભાગની ભારતીય સંઘમાં જોડાવા માટે હિમાયત કરતી હતી અને આ બધી વસ્તુની ઊંધી અસર પડી નિઝામને અને નિઝામે શું કહ્યું કર્યું કે પ્રજા ઉપર અત્યાચાર કર્યો નિઝામે અને એના અધિકારીઓને અને એની સેનાએ તો પ્રજા ઉપર અત્યાચાર ગુ ગુજારવાનું ચાલું કર્યું એટલે પરિસ્થિતિ બની ગઈ અસહ્ય અને એ પરિસ્થિતિથી તંગ આવીને ભારત સરકારે પોલીસ પગલું ભર્યું તો મિત્રો આ બહુ મહત્ત્વનો સવાલ બનશે કે હૈદરાબાદમાં પોલીસ પગલું ભરવું પડ્યું તો એ વાતની કારણ તરીકેની વાતો આટલી આપણે સમજાવવાની રહે કે એ નિઝામને પાકિસ્તાનમાં કાં જોડાવવું હતું અને કાં પછી સ્વતંત્ર રહેવું હતું જે બંને શક્ય નહોતા એમને માટે એક જ અંતિમ અને સાચો અને સારો રસ્તો એ હતો કે ભારતમાં વિલીન થાય પણ એમને શક્ય એને સ્વીકાર્ય નહોતું એમણે પબ્લિકના અવાજને દબાવી દેવા માટે થઈ અને બધા લોકો પર દમન ચાલુ કર્યું અને સરવાળે ફરજિયાતપણે સરદાર પટેલે પોલીસ પગલું ભરાવડાવ્યું અને તાત્કાલિક તાબડતો હૈદરાબાદના નિઝામે ભારત છોડવું પડ્યું હાર સ્વીકારવી પડી શરણાગતિ સ્વીકારવી પડી અઢાર સપ્ટેમ્બર ઓગણીસસો અડતાલીસના રોજ ક્યારે અઢાર સન સપ્ટેમ્બર ઓગણીસસોને અડતાલીસ બરાબર એટલે આ રીતે હૈદરાબાદનું વિલીનીકરણ થયું નિઝામને છે ને એના હિતના રક્ષણની બાંહેધરી આપી કનૈયાલાલ મુનશી મિત્રો કનૈયાલાલ મુનશી બહુ જાણીતું નામ છે આપણી પાસે પણ એ એમણે આ વસ્તુમાં ખાસ મુખ્ય ભૂમિકા ભજવી હતી બરાબર એ રાજકારણમાં પણ બહુ ઊંચા છે ને સાહિત્ય જગતના પણ બહુ સારા લેખક છે તો એ સમયે કેમ કે આંધ્રપ્રદેશ હૈદરાબાદ સાઈડમાં કનૈયાલાલ મુનશી છે એ પોતાની કર્મભૂમિ હતી અને રાજકારણમાં પણ સક્રિય રસ લેતા હતા તો તેમના વિશેની વાતો ઘણી જાણવા જેવી છે અમસ્તી પણ જાણજો મજા આવશે તો ત્યારબાદ રાજ્યોની પુનઃરચના પાછી થઈ જ્યારે ત્યારે નિઝામના જે રાજ્ય હતું હૈદરાબાદ એને આંધ્રપ્રદેશમાં ભેળવી દેવામાં આવ્યું તો હૈદરાબાદનો સમાવેશ છેવટે સ્વતંત્ર ભારતમાં આંધ્રપ્રદેશમાં આ રીતે થયો તો મિત્રો આટલી વાત હતી હૈદરાબાદની કે જેણે શરૂઆતમાં ભારતીય સંઘમાં ભળવા માટે ઇન્કાર કર્યા પછી કેવી રીતના પોલીસ પગલું લેવાયું અને કેવી રીતના હૈદરાબાદનું જોડાણ થઈ ગયું ભારતમાં હવે પછી આપણે જોવું છે આના બાદમાં જૂનાગઢનું જોડાણ અને તેના માટે આપણે આના પછીની ક્લિક જોઈશું એનસીઆરટીના અમારા દરેક વિડીયો નિયમિત મેળવવા માટે હમણાં જ સબ્સ્ક્રાઇબ કરો સ્ટડી પોઈન્ટ થેન્ક યુ